મિત્રો, હું સુરન મકવાના આજના સમાચાર કક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. 59માં રાષ્ટ્રીય વિરોધ દિવસ નિમિત્તે શહેરની MS યુનિવર્સિટી ખાતે રેલીનું આયોજન. તિબેટિયન સ્ટુડન્ટ્સ ઓફ બરોડા દ્વારા શાંતિપૂર્ણ રીતે રેલી સંપન્ન કરવામાં આવી. સર સયાજીરાવ ગાયકવાડની 156મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કીર્તિ મંદિર ખાતે કરવામાં આવ્યું આયોજન. ઓડી કારમાં થતી સમસ્યાથી ત્રસ્ત 12 જેટલા માલિકોએ નોંધાવ્યો વિરોધ. ઓડી કાર પર કાળા વાવટા ફરકાવી કરવામાં આવ્યો વિરોધ. આ હતા આજના મુખ્ય સમાચાર. હવે જોઈએ સમાચાર વિગતવાર. મહારાજા સયાજીરાવ ગાયકવાડની 156મી જન્મતિથિ નિમિત્તે શહેરના કીર્તિ મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. आज सुबह यहाँ कीर्ति मंदिर में महाराजा साहेब सयाजीराव का 156वां जन्म तिथि के कार्यक्रम में हर साल जैसे यहाँ पे सुबह दर्शन होता है महाराज जी का और उसके बाद पूजा होती है और ये काफ़ी साल से एक चल रही है परिक्रमा. मैं इस आज के शुभ दिवस पे सभी बड़ौदा वासियों को शुभकामनाएं देना चाहूँगा. लेट महाराज साहब का कंट्रीब्यूशन ये सिटी को बनाने में इतना सारा रहा है और पूरा सिटी हमारा अभी तक उनको बहुत बहुत मानता है और इसी अवसर पर मैं उन्हें हमारे परिवार की ओर से बेस्ट विशेष देना चाहूँगा. टिबेटियन स्टूडेंट्स ऑफ बरोडा द्वारा ओगन साइट में राष्ट्रीय विरोध दिवस निमित्त શાંતિપૂર્ણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી MS યુનિવર્સિટીના મેન બોયઝ હોસ્ટેલ કેમ્પસથી શરૂ થઈ ગાંધીનગર ગૃહ ખાતે પૂરી થઈ હતી. ચીનના તિબેટ પરના કબજાના વિરોધમાં તિબેટની રાજધાની લાસા ખાતે તિબેટવાસીઓએ 10 માર્ચ 1959ના દિવસે વિરોધ કર્યો હતો. 10 માર્ચ 1959 તિબેટિયન સમુદાય અને વિશ્વ ઇતિહાસની મહત્વપૂર્ણ ઘટના છે. તિબેટિયન સમુદાયના લોકોએ ચીનની સરકાર તથા સેના વિરુદ્ધ વિદ્રોહ કર્યો હતો. સંઘર્ષ દરમિયાન 10,000થી વધુ તિબેટિયન લોકોએ વીરગતિ પ્રાપ્ત કરી હતી, પરંતુ ચીનની સરકાર સામે ઝૂક્યા ન હતા, જેથી પૂજ્ય દલાઈ લામાને ભારતમાં શરણ લેવી પડી હતી. તેઓની સાથે મોટી સંખ્યામાં તિબેટિયન સમુદાયના લોકો ભારતમાં વસ્યા હતા.
દસ માર્ચના દિવસને તિબેટિયનમાં રાષ્ટ્રીય વિદ્રોહ દિન તરીકે ઉજવાય છે. તે દરમિયાન આજે શહેરમાં વસતા તિબેટિયન સમુદાયના લોકોએ રેલીનું આયોજન કરી તિબેટની આઝાદી માટે જાગૃતતા ફેલાવી હતી. 10 मार्च 1959 को चीन की माओवादी सरकार ने तिब्बत के जो भौगोलिक भूभाग है उस पर जबरन आक्रमण किया था और उसे हासिल करने की चेष्टा की थी और उसे कब्जा कर लिया था, जिसमें 10,000 से अधिक तिब्बती लोगों की मौत हुई थी, जो मानवाधिकार का अपने आप में एक बहुत बड़ा हनन है और आज भी हो रहा है. तिब्बती लोगों को चीन की सरकारें और चीन की सेनाएं प्रताड़ित कर रही हैं और जो तिब्बती लोग दुनिया के अलग अलग कोने में बसे हुए हैं मूर्तता भारत में, वो आज के दिन एक रैली निकालते हैं जिस बात का प्रतीक है कि स्वतंत्रता का संघर्ष तिब्बती लोगों का अपने आजाद वतन के लिए अभी भी जारी है. आज कहां से कौन सी रैली निकाली गई है? ये रैली निकाली गई है बॉयज हॉस्टल के SP हॉल से लेकर अभी ये यहाँ कमाटी बाग होते हुए जाएगी और सीधा रुकेगी गांधीनगर ग्रुप पे. वहाँ कई मुद्दों पे बातचीत होगी, बहसबाजी होगी, वहाँ पर भाषण होंगे, राष्ट्रगान होगा भारत का भी और तिब्बत का भी, उसके बाद वो रैली वहाँ पर समाप्त की जाएगी, समापन हो जाएगा. वडोदरा शहर का चक्री सर्कल खाते बार जेटली ऑडी कार ना मालिक कार में थी समस्या ना कारण विरोध प्रदर्शित करे. वडोदरा शहर में रहता आर्किटेक्चर धर्मेश पटेले 2 वर्ष पहला ऑडी 5Q कार लीधी थी. कार खरीदया पछी तेनी कार में ब्रेक में प्रॉब्लम आव्यो हतो, जे तेओए वडोदरा में ऑडी ना सर्विस सेंटर खाते कार लई गया हता, जे कार सर्विस करावी हती परंतु प्रॉब्लम दूर थयो न हतो, जेथी तेओए पोतानी कार અમદાવાદ ખાતેના સર્વિસ સેન્ટર પર મોકલી હતી, પરંતુ ત્યાં 4 પાર્ટ્સ ચેન્જ કરાવવા છતાં પણ બ્રેકનો પ્રોબ્લેમ દૂર થયો ન હતો. તેઓએ છેલ્લા 2 વર્ષમાં 6 જેટલી સર્વિસ કરાવી છે, પરંતુ તેમની કારમાં અનેક પ્રોબ્લેમ ઊભા થયા છે, જેથી તેઓએ આજે વડોદરા શહેરના ચકલી સર્કલ ખાતે ઓડી કાર પાસે કાળા વાવટા ફરકાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સમયે 12 જેટલી ઓડી કારના માલિકો વિરોધમાં જોડાયા હતા. આજે વિરોધ છે કે પ્રદર્શન છે કે તમે જે બી કહો એ છે ને, અમારા ઓડીના બધા જે ગ્રાહકો છે ને જે ફેકલ્ટી છે એ લોકો માટે અમે ભેગા થયા છે કે બધાને મારી જીતની તકલીફ પડે નહીં, બધા લોકોને જાણ થાય, બધાને જાણ થાય કે આ ટાઈપનો પ્રોબ્લેમ ઘણા બધાને આવી શકે છે. મારી ગાડી અત્યારે 60 દિવસથી સર્વિસ સેન્ટરમાં છે, જેનો અત્યાર હાલ પૂરતો કોઈ પણ જવાબ આપવા તૈયાર નથી. જવાબ આવે છે તો એનો ટાઈમ ફ્રેમ મિનિમમ 2 વીકનો હોય છે, જે આ ટાઈપની કંપની માટે શોભા નથી આપતો. અમે લોકોએ સેન્ટરમાં ઓડી ઇન્ડિયાને બી કમ્પ્લેન કરી અને ઓડી ઇન્ડિયામાંથી બી આજે 21 ફેબ્રુઆરી કમ્પ્લેન કરી છે, જવાબ 6 માર્ચે આવે છે. એટલે આ લેવલની કંપની માટે કોઈ બી પ્રોબ્લેમ હોય આવી શકે છે, તો એનું સોલ્યુશન લાવવા માટેની જે તત્પરતા હોય એ બી દેખાવી જરૂરી છે. આ એ સવલતો એટલે આઈડિયા કે આ કેસમાં તો એ લોકોનો સપોર્ટ 0 જ છે, એવું કહું તો ચાલે. એ લોકો કંઈક નાનું મોટું કહે છે કે આટલું કરી આપીએ આટલું કરી આપીએ, પણ પ્રોબ્લેમ શું છે કે મારી ગાડીનું જે વેલબિંગ છે, 50,000 કિલોમીટરની કોઈની ગાડી બ્રેક ચોંટીને ચાલતી હોય તો એમાં બીજા ઘણા બધા ઇસ્યુ આવી શકે છે, તો એ ઇસ્યુઝને ચેક કરવાની ફરજ એમની બને છે. જો એમના એન્જિનિયર્સની કપેસિટી ના હોય તો એમણે કંપનીના એન્જિનિયર્સ બોલાવવા પડે છે અને અમે લોકો અવેરનેસ કરતા રહીશું. પણ કંપની જે બી મોટી કામગીઓ કંપની લઈને આવે છે તો એમના સર્વિસ પાર્ટનર્સને કન્ટિન્યુઅસ ચેકમાં રાખે અને એમના બિહેવિયર પેટર્ન ચેકમાં રાખે, તો આ કદાચ પ્લેઝર મોટી ગાડી ચલાવવાનું વધારે સારું થશે. વાઘોડિયા નગરમાં જીવાડી તેમજ હોમગાર્ડ જવાનો રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન ફરજ પર ઊંટા નજરે ચડ્યા હતા. વાઘોડિયા તાલુકા પોલીસ પ્રજાના રક્ષણ તેમજ બજારોમાં થતા ચોરીના બનાવ અટકાવવાના અર્થે નાઇટ પેટ્રોલિંગ બંદોબસ્તના ભાગરૂપે GRD તેમજ હોમગાર્ડના જવાનોને ફરજ બજાવવા મૂકવામાં આવે છે. વાઘોડિયામાં અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવેલ જવાનો પોતાની ફરજને ભૂલી જઈ રાત્રિ દરમિયાન મીડિયાના કેમેરામાં ઊંઘતા નજરે ચડ્યા હતા. રિપોર્ટરે આ બાબતે પૂછતા પોતે કેમેરા સામે જણાવ્યું હતું કે અમોની અમારા સાહેબે વારાફરતી ઊંઘતા રહેવાનું જણાવ્યું છે. થોડા જ દિવસ પહેલાં મેઇન બજારમાં એકી સાથે 4 દુકાનમાં ચોરી થઈ હતી. પોલીસ પોઈન્ટની બિલકુલ 20 ફૂટની દૂરી પર ત્યાં પણ 3 જવાનો ફરજ બજાવતા હતા. ફરી પણ એ જ જગ્યા પર બિંદાસપણે ઊંઘતા હુંકાટ જવાનો કેમેરામાં કેદ થયા હતા. કેશવ જલારામ મંદિર ખાતે આગની સારવાર માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદ જલારામ મંદિર ખાતે નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં કેશોદ તાલુકા તેમજ બહારથી પણ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં આવનાર દર્દીઓને આંખની પૂરી ટ્રીટમેન્ટ, આંખના સર્જન દ્વારા તેમજ જરૂરી લગતા તમામ દર્દીઓને રાજકોટ મુકામે શ્રી રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટની બસ દ્વારા વિનામૂલ્યે લઈ જઈ તેમજ ઓપરેશન પૂરું થાય તે પાછા મૂકી જવા સુધીની ઉમદા કાર્ય કેશોદ જલારામ મંદિર દ્વારા કરવામાં આવ્યો હતો. આજરોજ સરકારી હોમિયોપેથિક હોસ્પિટલ મુકવાના ડૉક્ટર શ્રી નિકિતાબેન પટેલ દ્વારા પણ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર તેમજ દવા ફ્રી આપવામાં આવી હતી. સરકારી આયુર્વેદ હોસ્પિટલ અગતરાયના તજજ્ઞ ડૉક્ટર શ્રી હેતલ H વાઘેલા દ્વારા પણ નિદાન અને જરૂરિયાતમંદ દર્દીઓને દવા વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ તમામ નિદાન કેમ્પમાં નેત્ર નિદાન કેમ્પમાં કુલ લેડીઝ અને જેન્ટ્સ મળીને 300 દર્દીઓ અને તેમાં જરૂરી ઓપરેશન માટે 65ને લઈ જવામાં આવ્યા હતા.
તેમજ આયુર્વેદમાં 72 ને હોમિયોપેથિકમાં 29 જેવા દર્દીઓ લાભ લીધો હતો. આજના કાર્યમ દીપ પ્રાગટ્ય કિશોરના શ્રી અરવિંદભાઈ લાડાણી, હરીનભાઈ ચોવટિયા, યોગેશભાઈ સાવલિયા, પ્રવીણભાઈ ગજેરા તેમજ કલ્યાણસિંહજી રાજદા તરફથી કરવામાં આવી હતી. આજના તમામ દર્દી તેમજ આવનારને જમણવાર દાતા શ્રી રફીકભાઈ માહિરા સંજીવી ઓટોવાળા તરફથી આપવામાં આવ્યું હતું. જય જલારામ. જલારામ તરફથી છેલ્લા 12 વર્ષથી 2 મેટ દર માસે 2 મેટર એકમીનું આયોજન કરવામાં આવે છે. આ 2 કેમ્પો એક શિવાનંદ મિશન વિદનગર અને એક કેમ્પ હંસોદાસી ટ્રસ્ટ રાજકોટ દ્વારા કરવામાં આવે છે. આ દરેક કેમ્પોમાં ખૂબ જ સારી સંખ્યામાં લોકો લાભ લે છે. સાથે સાથે અમે આયુર્વેદના કેમ્પ પણ કરીએ છીએ અને આ આયુર્વેદના કેમ્પ અમને એમાં પણ ઘણી સંખ્યામાં લોકો લાભ લે છે. સરકારી આયુર્વેદ હોસ્પિટલના સ્ટાફ તરફથી પણ અમને આ બાબતમાં સહકાર મળે છે. આવી જ રીતે આ કેમ્પમાં અમને છેલ્લા 12 વર્ષથી 1000 લોકોએ લાભ લીધો અને આ કેમ્પમાં ઘણા લોકો આંખના ઓપરેશનમાં રાજકોટ અને વિદનગર ખાતે ગયા. આ કેમ્પમાં અમને ભોજનના દાતાઓ મળે છે, જે દર માસે 2 દાતાઓ મળે. તે દાતાઓ તરફથી દરેક દર્દીને અહીં ભોજન કરાવી અને દવા કરવામાં આવે છે. આમાં અમારી જલારામ મંદિરની એક જલારામ માનવ સેવા સમિતિ નામની એક ટીમ છે, જે ટીમ આ કાર્યક્રમને સંભાળે છે. આ બાબતમાં જે જે લોકો તરફથી અમને સાથ ને સહકાર મળે છે તેઓનો જલારામ મંદિર ખૂબ ખૂબ આભાર માને છે. જય જલારામ. વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે દાહોદ ખાતે કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ બાબુની અધ્યક્ષતામાં મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ મહિલા દિવસ ઉજવણીના ભાગરૂપે જિલ્લા પ્રશાસને યોજેલા બેટી બચાવ મહિલા સંમેલનનો શુભારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ બાબુએ વિગતવાર માહિતી આપીને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે છેલ્લા 1.5 દશકમાં તબક્કાવાર મહિલા વિકાસ માટે ઘણા ફ્લેગશીપ કાર્યક્રમોની ભેટ આપી છે. બેટી બચાવો બેટી વધાવો અભિયાન, કન્યા કેળવણી, સરસ્વતી સાધના યોજના, કન્યાઓ માટે નિઃશુલ્ક શિક્ષણ વગેરે યોજનાઓના લાભો થકી દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં મહિલાઓની બહેતર સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં દીકરીના જાતિ પ્રમાણ 848 પહોંચ્યો છે. દીકરીના જન્મ પ્રમાણ સામે જનજાગૃતિ કેળવાય અને દીકરીના જન્મ પ્રત્યે સમાજની સંવેદનશીલતા વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા 8 માર્ચે જન્મ લેનારી પ્રત્યેક દીકરીના જન્મને નન્હી પરી અવતરણ તરીકે વધારી લેવામાં આવી હતી. તેમજ દેશની સર્વોચ્ચ અદાલતે મહિલાઓના અધિકારોની સુચિતા સેવી છે અને રાજ્ય સરકારોએ મહિલા કલ્યાણની સંખ્યાબદ્ધ યોજનાઓ અમલમાં મૂકી છે, ત્યારે મહિલાઓ પોતાની શક્તિઓને ઓળખે, તેનો પોતાના પરિવાર અને પરિવારના કલ્યાણ માટે વિનિયોગ કરે એ સમયની માંગ છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક, સાંસદશ્રી, ધારાસભ્યો અને નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી પદાધિકારીઓના હસ્તે નારી શક્તિ અને માતા યશોદા પુરસ્કારનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલા અગ્રણીઓ, છીવાડાની મહિલાઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ડિજિટલ સ્વચ્છતા જાગૃતિ રથ સાથે મંત્રીશ્રીઓએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ સંમેલનમાં જુદા જુદા વિભાગો દ્વારા મહિલાલક્ષી પ્રદર્શન સ્ટોલો ગોઠવવામાં આવ્યા હતા. આજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવીએ છીએ, એમાં પણ આજનો દિવસ વિશેષ સરકારે દરેક જિલ્લામાં મહિલા સંમેલન કરીને ઉજવ્યો છે. મહિલા સશક્તિકરણની વાતો ખૂબ થઈ, કાર્યક્રમો ખૂબ થયા અને એનું પરિણામ પણ આપણને જોવા મળે છે. મહિલા દિવસને બેટી બચાવો બેટી પઢાઓ અને બેટી વધાઓની થીમ સાથે જોડી અને કેન્દ્ર સરકાર માનનીય આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાવોની થીમ જોડે મહિલા દિવસને જોડ્યો છે. એ આપણે જે સ્ત્રી અને પુરુષનો રેશિયો અપ ડાઉન છે એને બેલેન્સ કરવા માટે અને સમાજમાં એ દીકરીઓનું એક મહત્ત્વ હોય એના માટે ખાસ એમને આહ્વાન કર્યું છે અને દરેક સમાજ અને ક્ષેત્રની બહેનોને આ જોડે જોઈન્ટ કરી છે કે બેટી બચાવો અને સમાજમાં બેટી હશે તો જ ચાલશે આપણો સમાજ અને બેટી પગભર થાય એના માટે વિવિધ યોજનાઓ, વિવિધ વિભાગો દરેક કામ કરી રહ્યા છે સરકારશ્રી તરફથી. તો આજે બધી દરેક બહેનોને અને દરેક વિભાગને
એ જ મારું આહ્વાન છે કે ખરેખર આ થીમ સાથે જોડાઈ અને બેટી બચાવો બેટી પઢાઓ અને બેટીને વધારવા માટે આપણે પણ એમાં જોડાઈએ તો જ એનું પરિણામ મળશે આપણને. રાજપીપળાના સરદાર ટાઉન ખાતે ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના અધ્યક્ષની ઉપસ્થિતિમાં મહિલા સંમેલન યોજાયું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લાના રાજપીપળા મુખ્ય મથકે સરદાર ટાઉન હોલ ખાતે ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના અધ્યક્ષ શ્રી મગનભાઈ માળીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે 28 મહિલાઓને રૂપિયા 4,88,000 માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, સ્ટાફ, નર્સ બહેનો સહિત મહિલા ભવન મહાનુભાવોના હસ્તે અભિવાદન કરવામાં આવ્યું હતું તથા મમતા ગાર્ડના અનાવરણ સાથે આશા વર્કર બહેનોને મોબાઈલ ફોન પણ અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી આર એસ નીનામા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જી આર ધારકે, જિલ્લાના અગ્રણીઓ, રાજપીપળા નગરપાલિકા, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને જુદા જુદા ક્ષેત્રમાંથી પધારેલ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓની હાજરીમાં બેટી બચાવો બેટી પઢાઓના સંકલ્પ સાથે યોજાયેલા જિલ્લા કક્ષાના મહિલા સંમેલનને દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. એટલી સ્ત્રી પણ મહત્વની છે. પુરુષને જે સન્માન મળે છે એ સ્ત્રીને પણ મળવું જોઈએ. એના માટે સરકાર હંમેશા સતત પ્રયત્નશીલ રહે છે અને એ બાળકી જન્મે ત્યાંથી માંડીને એના લગ્ન, એની વૃદ્ધાવસ્થા ત્યાં સુધી સરકાર સતત એની કાળજી રહે છે. આ મહિલાને સશક્ત કરવાના પગલાના ભાગરૂપે આ બધું અમે કરી રહ્યા છીએ, સરકાર કરી રહી છે. એના માટે આપણે સરકારનો આદર કરીએ. વડાપ્રધાન મોદી સાહેબે નક્કી કર્યું કે આ ગેસ છે પણ કેટલાક લિમિટેડ લોકો જ એનો ઉપયોગ કરી શકે છે, તો કે ગરીબ મહિલા જે રોજ ચૂલો ફૂકે છે ત્યાં સુધી પણ મારે પહોંચાડવી છે. એ ગેસને ત્યાં સુધી પહોંચાડીને આ મહિલાના સશક્તિકરણનું મોટામાં મોટું પગલું આપણા દેશમાં ભરાય. તો આજના તબક્કે જે મહિલા સશક્તિકરણના કામો થયા છે, જે લોકોએ કર્યા છે, એવા લોકોને આપણે ગૌરવપૂર્વક યાદ કરીએ. અરવલ્લી જિલ્લા મોડાસાની ખાનગી પ્રાર્થના ગ્લોબલ શાળામાં અધૂરી ફી ભરનાર વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રખાતા મામલો ગરમાયો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસાની ખાનગી પ્રાર્થના ગ્લોબલ સ્કૂલમાં આજથી શરૂ થતી પ્રાથમિક વિભાગની પરીક્ષામાં અધૂરી ફી ભરનાર વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રખાતા મામલો ગરમાયો હતો. 3-7માં અભ્યાસ કરતા 5થી વધુ વિદ્યાર્થીઓને પ્રાથમિક વિભાગની પરીક્ષાથી દૂર રાખી સ્કૂલના એક ખૂણામાં બેસાડી દેવાતા સંચાલકો પર અનેક સવાલો ઊભા થયા છે. જોકે મામલામાં વિદ્યાર્થીઓના વાલીઓને માલુમ પડતા વાલીઓ સ્કૂલ કેમ્પસમાં આવી પહોંચ્યા હતા. ફી નિયમન કમિટીના નિર્ણયની રાહ જોઈ બેઠેલા વાલીઓએ અધૂરી ફી ભરી હોવાનું જણાવ્યું હતું. જવાબદારો પણ ફી ન ભરનાર વાલીઓ સામે અડગ હોય તેમ ફી ભર્યા પછી જ પરીક્ષા આપવામાં આવશે તેવું આચાર્યએ જણાવ્યું હતું. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવાનો વાલીઓએ આરોપ અને આક્ષેપ કર્યા છે. ફી નિયમન મુદ્દે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, છતાં આવા બનાવો બનતા જાય છે. તંત્ર મનમાની ચલાવતા સંચાલકો સામે કડક કાર્યવાહી થાય તેવું વાલીઓ ઈચ્છી રહ્યા છે. પ્રાર્થના ગ્લોબલ સ્કૂલની પ્રાથમિક વિભાગની પરીક્ષા શરૂ થઈ હતી 9 તારીખે અને જે વિદ્યાર્થીઓ અધૂરી ફી ભરી છે અને ફી નિયમન કમિટીના નિર્ણયની રાહ જોઈ રહી છે એ લોકોએ ફી ભરી નથી એવા બધા વિદ્યાર્થીઓ 17-18 જે છે 7મા ધોરણના એ બધાને એક રૂમમાં બેસાડી દેવામાં આવ્યા છે અને એમના વાલીઓને વિદ્યાર્થીઓ દ્વારા ટોર્ચરિંગ કરી અને મોબાઈલથી ફોન કરી અને બોલાવવામાં આવ્યા છે. વાલીઓ દૂર દૂર રહે છે, આ મધાપુર કંપા ગામડાની અંદર આવેલી સ્કૂલ છે અને ઘણી દૂર છે એટલે તકલીફ પડે અને જ્યાં સુધી ફી નિયમન કમિટીનું ફાઇનલ જજમેન્ટ ના આવે ત્યાં સુધી આ લોકોએ એ ફીની અંદર કોઈ પણ પ્રકારનો આગ્રહ ન રાખવો જોઈએ. બાળકોને પરીક્ષાના સમયે આ રીતે માનસિક ટોર્ચરિંગ કરે છે અને એ જ રીતે વાલીઓને પણ આનું ટોર્ચરિંગ થાય છે, કારણ કે વાલીએ ફી નથી ભરવું એવું પણ નથી, વાલી ફી ભરવા માંગે છે પણ જે કમિટીનો નિર્ણય આવે એ પ્રકારે ફી ભરવાની વાત છે પણ એ આ સંચાલકો એના ડાયરેક્ટર કોઈ માનવા તૈયાર નથી. તો આ અંગે સરકારે તાત્કાલિક ધોરણે માનનીય ભૂપેન્દ્રસિંહજીએ આના ઉપર આ સંસ્થા ઉપર પ્રાર્થના ગ્લોબલ ઉપર તાત્કાલિક પગલાં લેવા જોઈએ એવી સૌ વાલીઓ વતી હું વિનંતી કરું છું. અહીંયા ઘણા બધા વાલીઓ પણ આવેલા છે અને એ બધા પણ એક જ સૂરે કહે છે અને આ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવી જોઈએ અને પરીક્ષા લઈને પછી જે કંઈ નિર્ણય આવે કમિટીનો એ પ્રમાણે બધા ફી ભરવા માટે તૈયાર છે. હિંમતનગર ખાતે શહેરીઓ તથા
કાર યોદ્ધાઓના સન્માન હેઠળ સોલ્જર મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હી ખાતે યોજાયેલ પ્રથમ સોલ્જર મેરેથોન બાદ હિંમતનગર ખાતે આજરોજ બીજી સોલ્જર મેરેથોન દોડ યોજવામાં આવી હતી. આ મેરેથોનનો ઉદ્દેશ્ય શહીદો અને ઘાયલ યોદ્ધાઓનું સન્માન કરવાનો છે, જે દેશના નાગરિકો ખાસ કરીને યુવાનો બહાદુરીઓ દ્વારા કરવામાં આવેલ મહાન બલિદાન વિશે જાણકાર થાય અને આપણા દેશની અખંડિતતા, એકતા, સાર્વભૌમત્વ અને સલામતી માટે નિશ્ચિતપણે સેવા આપનારા સૈનિકો માટે ગૌરવ માટે આ દોડ યોજાય છે. તો દેશ માટે દેશભક્તિની ઉત્કૃષ્ટ અને ગૌરવવિધ સમુદાયો અને રમતવીરો, વિદ્યાર્થીઓ, યુવાઓ, સામાજિક કાર્યકરો, નિવૃત્ત સૈનિકો, અર્ધલશ્કરી, પોલીસ અને સલામતી દળોના પરિવારો આ દોડમાં જોડાયા હતા અને મોતીપુરા પાસેથી આ મેરેથોન દોડ શરૂ થઈને મોદી ગ્રાઉન્ડ ખાતે સમાપન પામવામાં આવ્યો હતો. ત્યાં સાઇન બોર્ડ પર વિવિધ રનરો દ્વારા સાઇન પણ કરવામાં આવી હતી. સરહદ પરના સૈનિકોની કદર થાય તેવા ઉદ્દેશ્ય સાથે ખાસ કરીને આ સોલ્જર મેરેથોન દોડ યોજવામાં આવી હતી. આજનો કાર્યક્રમ છે લોકોમાં એક જાગૃતિ લાવવા માટેનો, કે દેશની અખંડ ભારતના જે રીતે સરહદ ઉપર લશ્કરના જવાનો જે દેશની રક્ષા કરે છે અને એમને ક્યાંક પોતાનો જીવ પણ ગુમાવે છે અને ક્યાંક પોતાના અંગ પણ ગુમાવે છે, ત્યારે સમાજ એમની સાથે છે એવી આ એક આયોજન હતું કે જે દિલ્હીની અંદર પહેલી આ સોલ્જર મેરેથોન થઈ એવી આ બીજી મેરેથોન હિંમતનગર ખાતે જ્યારે યુવાનો અને RSSના આદેશથી જ્યારે આ બધા ભેગા થયા અને આજે નીકળ્યા છે ત્યારે સોલ્જરનું એક મહત્ત્વ લોકોના સુધી પહોંચાડવાનો એક આ પ્રયત્ન કરેલો છે. સોલ્જરનું યોગદાન દેશની અંદર 24x7 સતત એ દેશની રક્ષા માટે કરતો હોય છે અને એની કદર થાય અને કદર થવી જ જોઈએ એ આશયથી આ આખું મેરેથોનનું આયોજન થયેલ છે. જસવંત પટેલ. નેશનલ કમિશન બોર્ડના વિરોધમાં આજરોજ હિંમતનગર ખાતે સાયકલ રેલી યોજી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. નેશનલ કમિશન બોર્ડની વિરુદ્ધમાં IMA હેડક્વાર્ટર્સ અને ગુજરાત સ્ટેટ IMA દ્વારા સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે, ત્યારે હિંમતનગર ખાતે પણ આજે સાયકલ રેલી યોજીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આમ તો કેન્દ્ર સરકારે લોકશાહી ઢબે ચૂંટાયેલ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા બાદ કરીને બિન લોકશાહી અને સરકારી નિયુક્તિવાળું કમિશન લાવવાનો પ્રયાસ કર્યો છે. તો લોકસભામાંથી આ બિલ તાત્કાલિક નાબૂદ કરવું જોઈએ જેવી મેડિકલની વિવિધ માંગણીઓ સાથે સાયકલ રેલી યોજાઈ હતી. આગામી 25 તારીખે દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે તમામ ડોક્ટરો દ્વારા સભાનું આયોજન કરવામાં આવેલ છે. નેશનલ મેડિકલ કમિશનની વિરુદ્ધમાં IMA હેડક્વાર્ટર અને ગુજરાત સ્ટેટ બ્રાન્ચ IMA દ્વારા આખા ભારતભરમાં આજે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને એમાં તમામે તમામ IMA બ્રાન્ચના ડૉક્ટર્સ, જે તે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ અને વિદ્યાર્થીઓ આજની આ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયેલ હતા અને ઓલ ઓવર ઇન્ડિયાની અંદર આ સાયકલ યાત્રાનું આયોજન કરેલ છે. નેશનલ મેડિકલ કમિશન જે એની નિમણૂક થઈ રહી છે એ MCIના બદલે કરે છે, એ બિલકુલ એન્ટી સોશિયલ ગરીબ દર્દીઓ અને ગરીબ વિદ્યાર્થીની વિરુદ્ધમાં છે. MBBS પાસ કર્યા પછી લાયસન્સિંગ એક્ઝામ છે એ એક આફૂતભરી સાઈડ વલણ છે, તેમજ જે ક્રોસપથી છે અને બીજી બધી હોસ્પિટલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ જેવી માગણીઓ છે જે બિલકુલ ગરીબી વિરુદ્ધ અને હોસ્પિટલની સારવાર ઘણી ખર્ચાળ અને મોંઘી થશે માટે આ બિલ આ લોકસભામાંથી તાત્કાલિક નાબૂદ કરી અને અમારી માગણી સરકાર સ્વીકારે તેવી અમારી માગણી છે. રાજપીપળા ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લાના રાજપીપળા મુખ્ય મથકે આજે બેટી બચાવો બેટી પઢાઓ થીમ આધારિત યોજાઈ મહિલા જાગૃતિ રેલીને નાંદોદ બ્લોક હેલ્થ કચેરી પાસેથી જિલ્લા કલેક્ટર શ્રી RS નિનામાએ ઝંડી ફરકાવીને રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા કલેક્ટર શ્રી નિનામા સાથે આ રેલીમાં અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર વિપુલ ગામિત, ICDSના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી RR ભાભોર સહિત જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના તબીબો, આશા વર્કર બહેનો, ફિમેલ હેલ્થ વર્કર સહિતની અન્ય મહિલાઓ પણ તેમાં જોડાયા હતા. નાંદોદ બ્લોક હેલ્થ કચેરી ખાતેથી પ્રારંભાયેલી આ મહિલા જાગૃતિ રેલીમાં બેટી બચાવો બેટી પઢાઓ, સ્ત્રી ભ્રૂણ હત્યાને અટકાવો બેટી વધાવો, દીકરા દીકરીને સમાન રીતે સ્વીકાર કરો, દીકરાને સમાન તક આપો અને ભણાવો, એક બાળકનું ધ્યેય મહાન દીકરો એક દીકરી એક સમાન વગેરે જેવા પ્લેકાર્ડ અને બેનર સાથેની આ રેલી બસ ડેપોથી સ્ટેશન રોડ થઈ સરદાર ટાઉન હોલ ખાતે પહોંચી હતી, જ્યાં રેલીનું સમાપન થયું હતું અને આ રેલી મહિલા સંમેલન કાર્યક્રમના રૂપમાં ફેરવાઈ હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે હિંમતનગરના માર્કેટ યાર્ડ ખાતે જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન યોજાયું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના માર્કેટ યાર્ડ ખાતે
ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન યોજાયું હતું. પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દિવસે દિવસે દીકરીઓના ઘટતા પ્રમાણ સમાજ માટે ચિંતાજનક હોવાનું જણાવતા કહ્યું હતું કે જેનાથી સમાજમાં દૂરોગામી અસર પડી રહી છે. તેથી બેટી બચાવો બેટી ભણાવો માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. ગર્ભલિંગ પરીક્ષણ કરનાર અને ભ્રૂણ હત્યા કરનાર, પીએનડીટી કાયદાનો ભંગ કરનાર તબીબો વિરુદ્ધ કડક પગલાં લેવા રાજ્ય સરકારે દૃઢ નિર્ધાર કર્યો છે. આમ દીકરીઓના જન્મ માન સન્માન આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. તો પ્રદીપસિંહ જાડેજાના હસ્તે અનેક મહિલાઓને સાધન સહાય અને ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. બેટી બચાવો અને બેટી પઢાઓ આ સંકલ્પ હોવા છતાં આ દિશાની અંદર દર વર્ષે કાર્યક્રમ કરવા છતાં આપણા સૌના માટે સમાજના માટે ચિંતાનો વિષય છે. દિવસે દિવસે દીકરા કરતા દીકરીઓની સંખ્યા ઘટવા માંડી છે અને આ દીકરીઓની સંખ્યા ઘટે તો સમાજમાં એની અનેક દૂરોગામી અસરો પડતી હોય છે. આ અસરોને કેવી રીતે નિવારી શકાય, એનું શું સોલ્યુશન હોય, રાજ્ય સરકાર એકલા નહીં પરંતુ સમાજને સાથે લઈને પણ આ દિશામાં અનેક પ્રયાસો કરે છે. આજે પણ જેમ ડોક્ટરોના માધ્યમથી શપથ લેવામાં આવ્યા, આરોગ્ય વિભાગના નવદંપતિઓ દ્વારા શપથ લેવામાં આવ્યા અને સમાજની અંદર પીએનડીટી એક્ટનો ભંગ કરવાવાળા લોકોને પણ જે ડોક્ટરો છે કે જે આ પ્રમાણેનો ભંગ કરીને એવી કેટલીય દીકરીઓને માતાના ગર્ભની અંદર એની કતલ કરતા હોય છે અને આવા સામે કડકમાં કડક પગલાં લેવા એ રાજ્ય સરકારનો દ્રઢ નિર્ધાર છે. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. 59માં રાષ્ટ્રીય વિરોધ દિવસ નિમિત્તે શહેરની MS યુનિવર્સિટી ખાતે રેલીનું આયોજન. તિબેટિયન સ્ટુડન્ટ્સ ઓફ બરોડા દ્વારા શાંતિપૂર્ણ રીતે રેલી સંપન્ન કરવામાં આવી. સર સયાજીરાવ ગાયકવાડની 156મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કીર્તિ મંદિર ખાતે કરવામાં આવ્યું. આયોજન ઓડી કારમાં થતી સમસ્યાથી ત્રસ્ત 12 જેટલા માલિકોએ નોંધાવ્યો વિરોધ. ઓડી કાર પર કાળા વાવટા ફરકાવી કરવામાં આવ્યો વિરોધ. આ હતા અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમ જે રજા આપશે. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત.